કળિયુગને શર્મસાર કરતી ઘટના ડીસામાં સામે આવી છે. એક પતિએ જેની સાથે સપ્તપતિના સાત ફેરા લીધા હતા તે પત્નીની જ હત્યા કરાવી દીધી અને આ આખા ઘટનાક્રમને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તે યુક્તિની જેમ ભીલડી પોલીસે આખા ઘટનાક્રમનો ભેદ ઉકેલી લીધો છે અને પતિની અટકાયત કરતાં પતિએ પણ પોલીસ આગળ હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. માસૂમ ચહેરો ધરાવતા આ શખ્સનું નામ છે લલિત માળી. લલિત માળી શિક્ષિત યુવાન છે અને વ્યવસાય તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. નાણાકીય હિસાબ કિતાબનું જ્ઞાન ધરાવતા આ યુવાને તેની જ પત્નીને નાણાકીય લાભના લીધે હત્યા કરાવી દીધી છે અને હત્યા કરાવ્યા બાદ આખી ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. લલિત માળીએ 3-1 માસ અગાઉ તેની પત્ની દક્ષાબેનના નામે 60 લાખનો LIC માંથી ઇન્સ્યોરન્સ લીધો હતો. ત્યારબાદ દક્ષાબેનના નામે મકાનની લોન અને ક્રિએટા કારની પણ ખરીદી લોન લઈને કરી હતી. 10 વર્ષ પહેલાં જે દક્ષાબેનને લગ્ન કરીને લલિત તેના ઘરે લાવ્યો હતો તે દક્ષાબેન સાથે તેને અવારનવાર મન દુઃખ થતું રહેતું હતું. જોકે તેમના દાંપત્ય જીવનમાં 4 વર્ષનો પુત્ર અને 15 માસની દીકરીનો જન્મ પણ થયો હતો. પરંતુ પત્ની સાથે વારંવાર મન દુઃખ થતું હોવાને લીધે લલિત ટાંકે તેની પત્નીની હત્યા કરાવવાનો પ્લાન બનાવ્યો હતો. પત્નીથી છુટકારો મળે અને આર્થિક લાભ થાય તે માટે લલિત ટાંકે રાણપુર ગામના કીર્તિ કાનાજી માળી નામના યુવકને 2 લાખ રૂપિયા આપ્યા અને તેની પત્ની દક્ષાબેનની હત્યા કરાવવાનું કાવતરું રચી દીધું. પૂર્વ નિર્ધારિત પ્લાન મુજબ બંને જણા 25 ડિસેમ્બરના સાંજે 4 વાગ્યા ચાલતા ગેળા હનુમાન મંદિર દર્શન કરવા રવાના થયા હતા અને તે દરમિયાન જ રસ્તામાં દક્ષાબેનને ગાડીની ટક્કરથી મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. પરંતુ દક્ષાબેનના તે દિવસ નસીબ સારા હતા અને પ્લાન સફળ ના થયો, જેથી ડીસા થરાદ રોડ પર આવેલી ઘોડા ફાટકથી લલિત ટાંકે બહાનું બનાવીને પરત ફરવાનું નક્કી કર્યું અને બીજા દિવસે વહેલી સવારના ત્યારથી જ ચાલવાનો નવો પ્લાન બનાવ્યો. પ્લાન પ્રમાણે લલિત તેની પત્નીને પરત લઈને ડીસા આવી ગયો અને 26 ડિસેમ્બરના વહેલી સવારના ગાડી લઈને ઘોડા ફાટક પહોંચ્યા બાદ ત્યાંથી ફરીથી ચાલવાની શરૂઆત કરી. પદયાત્રાની શરૂઆત કર્યાને લગભગ 2 કલાક જેટલો સમય થયો હતો અને દક્ષાબેનની પાછળ લગભગ 80-100 મીટરનું અંતર રાખીને લલિત માળી ચાલી રહ્યો હતો. તે દરમિયાન તે રાણપુરના કીર્તિ માળીને ફોન કરીને પોતાનું લોકેશન પણ જણાવી રહ્યો હતો. જ્યારે દક્ષાબેન કાતરવા ગામ નજીક પહોંચ્યા ત્યારે કીર્તિ માળીએ મોકલેલી એક સ્વિફ્ટ કારે અચાનક દક્ષાબેનને પાછળથી ટક્કર મારતા દક્ષાબેન હવામાં ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હોવાને લીધે દક્ષાબેન ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો. આ ઘટના બન્યા બાદ લલિત ટાંકના પિતરાઈભાઈએ ભીલડી પોલીસ મથકમાં હિટ એન્ડ રનની ફરિયાદ નોંધાવી હતી. જો કે ભીલડી પોલીસ અને મૃતક મહિલાના પરિવારજનોને આ ઘટના શંકાસ્પદ લાગતા ઘટનાની 1.5 માસથી તપાસ ચાલી રહી હતી અને પોલીસે આ તપાસ દરમિયાન કોલ ડિટેલ્સ સહિત અન્ય સાંયોગિક પુરાવા એકત્રિત કરતા આ ઘટના પ્રીપ્લાન હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે શકના આધારે મૃતક દક્ષાબેનના પતિ લલિત ટાંકની અટકાયત કરી હતી અને અટકાયત બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન જ લલિત માળીએ દક્ષાબેનની હત્યા કરાવી હોવાની કબૂલાત કરી લીધી હતી. પત્નીથી છુટકારો મેળવવા અને નાણાકીય લાભ મેળવવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની લલિત માળીએ કબૂલાત કરી લીધી છે અને પોલીસ લલિત માળી સામે હત્યાનો ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સાથે સાથે આ ઘટનામાં અન્ય કોણ કોણ સામેલ છે તેની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. કોલ ડેટા એનાલિસિસ તેમજ ખાનગી બાતમીદારોથી તપાસ કરતા આ કામે એવી હકીકત આવેલ કે 2015માં જે લલિતભાઈ તેમજ અગાઉ જે સીએ પૂરું થઈ 2015માં તેઓ ડીસા મુકામે એમની પત્ની સાથે રહેવા આવેલા અને ત્યારબાદ તેમના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી થયેલ અને ત્યારબાદ તેઓના વચ્ચે શંકા કુશંકાના લીધે એકબીજાના જોડે નાના મોટા ઝઘડા થવા માંડેલા અને આ ઝઘડાના કારણે એક લલિતભાઈ તેમના પત્નીથી ત્રાસી ગયેલા અને વધુમાં તેમને નાનપણમાં જ સામા સાથે લગ્ન થયેલા હોય, જેથી જે નાના હોય ને લગ્ન થયેલા હોય જેથી તેમની પત્ની તેમને ગમતી ના હોય, જેનો વહેમ જેનું રાખીને અને એક પ્લાન આશરે 3-4 મહિના પહેલાં તેઓએ તેમના પત્નીના નામે 60 લાખનો ઇન્સ્યોરન્સ લીધેલો LIC નો તેમજ એક નવી ગાડી ક્રેટા જે 15-16 લાખની જે લેટેસ્ટ મોડર્ન છે એ ખરીદવામાં આવેલું અને એ બી એમની પત્નીના નામે લેવામાં આવેલું, તેમજ એક મકાન જેના કાગળો લોન એમના પત્નીના નામે જે અત્યારે હાલમાં જે મકાનમાં રહે છે એ ભાડેથી રહે છે અને એ મકાન ખરીદવા માટેના કાગળો એમના પત્નીના નામે કરવામાં આવેલા અને ત્યારબાદ તેઓએ ગઈ તારીખ 25ના રોજ એમના મિત્ર જે કીર્તિભાઈ છે એમની બાજુની સોસાયટીમાં રહે છે તેમને તૈયાર બંને ભેગા મળી અને એમને કહ્યું કે હું તમને અમે રોજ ગેડા મતલબ અવારનવાર ગેડા હનુમાનજીના મંદિરે ડીસાથી જઈએ છીએ તો તમે આપણે એને જેનું મોત એક્સિડન્ટમાં થાય
એ રીતે આપણો પ્લાન કરવાનો છે, જેથી આ લલિતભાઈએ એમના મિત્ર કીર્તિભાઈને રૂપિયા 2 લાખ રૂપિયા આપેલા અને એમને એક સ્વિફ્ટ ચાલકને તૈયાર કરેલો અને ગઈ તારીખ 25ના રોજ તેઓ ડીસાથી નીકળેલા અને ગેડા ફાટક ગોટા ફાટક ખાતે પહોંચેલા. સાંજે પછી ત્યાં જઈને રાત્રે મોડું થઈ જતા પાછા ગોટા ફાટકથી પરત આવેલા અને બીજા દિવસે સવારમાં 5 વાગે જવાનું રાખેલ. એ દરમિયાન આમ પોતે પોતાના મોબાઈલથી લોકેશન કીર્તિભાઈને આપતા અને કીર્તિભાઈ જેનું લોકેશન જે સ્વિફ્ટ ચાલક હતો એને આપતા અને નાના કાપરા ગામે આગળ જતા નાના કાપરાથી આગળ તેઓએ તેમની પત્ની વચ્ચે ચાલવાનું ડિસ્ટન્સ વધારી ડિસ્ટન્સ કરી દીધેલું અને કાપરાથી આશરે 2 કિલોમીટર દૂર જતા તેમને અને તેમના પત્ની વચ્ચે 101 મીટર જેટલું અંતર રાખેલું ચાલવા જતા. એ દરમિયાન જે સ્વિફ્ટ ચાલક હતો તેને બેન દક્ષાબેને ટક્કર મારેલી અને જે એમનું મૃત્યુ નિપજાયેલું, જેથી આ બાબતે તપાસના અંતે ફલિત થતા આમાં 302, 201 અને 302, 114 અને 120 બી કાવતરોને ગુનાનો ઉમેરો કરવામાં આવેલો છે. એક શિક્ષિત યુવક જે રીતે આ પગલું ભર્યું છે તે ખૂબ જ કલંકિત ઘટના છે અને આજના સમાજ માટે લાલબત્તી સમાન છે. અને ક્યાંક ને ક્યાંક આપણી શિક્ષણ પદ્ધતિ પર પણ સવાલ ઉઠાવી રહી છે, કારણ કે શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન જરૂરી છે. લલિત માળીએ શિક્ષણની સાથે સંસ્કાર પણ મેળવ્યા હોત તો આ ઘટના ના બનતી. નાણાકીય લાભ મેળવવા 7 ફેરા લઈને જીવનભર તેના ભરોસે આવેલી તેની પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક દીકરી જ્યારે લગ્ન કરીને તેના પિયરથી વિદાય લેતી હોય છે ત્યારે તેના પરિવારના સભ્યો પણ આ દીકરીનું આગામી જીવન સારું નીકળે તેવી કામના કરતા હોય છે, તો બીજી તરફ પોતાના બાળપણથી યાદોને હંમેશા માટે ત્યજીને પતિનો હાથ પકડીને તેના જ સાથે જતી સ્ત્રી પણ પતિને જ પોતાની દુનિયા માની લેતી હોય છે. આ આપણા સંસ્કારો છે અને આ સંસ્કારોને લલિત માળીએ કલંકિત કર્યા છે.